સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સિટી સર્વેની ઓફિસ ખંડેર હાલતમાં તળિયું બેસી ગયું. અરજદારોને હાલાકી, પ્રજા ત્રસ્ત, અધિકારીઓ મસ્ત. પ્રાથમિક સુવિધાનો અભાવ, ગામ અને ગામમાંથી આવતા અરજદારોને થઈ રહ્યા છે પરેશાન. લખતરના સરકારી ક્વાર્ટરમાં લખતરની સિટી સર્વેની ઓફિસ આવેલી છે. આ ઓફિસ ખંડેર હાલતમાં હોય તેનું તળિયું બેસી ગયું છે. જ્યારે સંડાસ એટલે કે શૌચાલય, બાથરૂમની કે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. ગામથી દૂર આવતા હોય છે, દૂર દૂરથી આવતા ગામડાના લોકોમાંથી અરજદારો આવતા હોય છે, જેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે બહારની બાજુ આવેલા ઇલેક્ટ્રિક મીટર અને બોર્ડની સ્થિતિ પણ ખરાબ જોઈ શકાય છે. શોર્ટ સર્કિટ થવાનો પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે ઓફિસને બીજે લઈ જવા અથવા તો અન્યથા રિપેર કરવામાં આવે અને નવી ઓફિસ બનાવવામાં આવે અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આમ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સિટી સર્વેની ઓફિસ ખંડેર હાલતમાં તળિયું બેસી ગયેલું હોય, અરજદારો થઈ રહ્યા છે પરેશાન. તેમની પરેશાની અધિકારીઓ દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. હાલમાં તો સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જે પીવાના પાણીને શૌચાલયનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. લખતર બસ સ્ટેન્ડ પાસે ક્વાર્ટરમાં આવેલી સિટી સર્વેની ઓફિસ ભારે ખંડેર હાલતમાં હોવા તથા એમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા ન અભાવને કારણે એમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેવા કે બહારની પબ્લિકથી બહારની પબ્લિક ભારે હેરાન થાય છે. સુવિધા ત્યાં બિલકુલ નથી જે ઉપલબ્ધ કરવાની, અથવા કોઈ બીજી જગ્યાએ તેને શિફ્ટ કરવા સરકારને નમ્ર વિનંતી. લખતર બસ સ્ટેન્ડ પાસે ક્વાર્ટરમાં આવેલી સિટી સર્વેની ઓફિસ ભારે ખંડેર હાલતમાં હોવા તથા એમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા ન અભાવને કારણે એમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેવા કે બહારની પબ્લિક ભારે હેરાન થાય છે. સુવિધા ત્યાં બિલકુલ નથી જે ઉપલબ્ધ કરવાની, અથવા કોઈ બીજી જગ્યાએ તેને શિફ્ટ કરવા